સુરતની સુરતમાં ગોપીપુરામાં આગનો બનાવ બન્યો છે. રાયચંદ દીપચંદ સ્કૂલમાં આગ લાગી ગઈ. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો હતો. સુરતના ગોપીપુરા વિસ્તારનો આ બનાવ જ્યાં રાયચંદ દીપચંદ સ્કૂલ છે, જેમાં અચાનક જ આગ લાગી ગઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. તુરત જ ફાયર ફાઈટરને બોલાવી લેવાતા આગ પર કાબુ મેળવી લેવાયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ સુરતથી અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, ગોપીપુરા વિસ્તારમાં જે સ્કૂલમાં આગ લાગી હતી, કેટલા વાગ્યાનો આ બનાવ છે અને કોઈ હતાહતના સમાચાર મળી શક્યા છે? ચોક્કસ પંકજ, ઉનાળાનું વેકેશન પૂરું થતા આજે શાળાઓ શરૂ થવાનો પહેલો જ દિવસ છે. પહેલા જ દિવસે ગોપીપુરાની રાયચંદ દીપચંદ શાળાની મીટરપેટીમાં આગ લાગી હતી. હું સૌથી પહેલા સ્પષ્ટ કરી દઉં કે આગ ઉપર ફાયર વિભાગે નહીં પણ આ શાળાના એક કર્મચારીએ જ કંટ્રોલ કર્યો છે. કારણ કે જે રીતે આગની ઘટના બની, ફાયર સેફટીના શાળામાં સાધનો હતા તેને લઈને કર્મચારી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યા હતા. એ ભાઈ આપણી સાથે છે. કાકા, શું નામ છે આપનું? શ્રવણભાઈ. ચાલુ કરી દીધું. સાધનો તમે જે ચડવ્યા છે તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી? ટ્રેનિંગ આપવામાં તો નહીં આવતી, પેલું એ કરતા જોયેલું એના હિસાબે છે કે મેં ચાલુ કરી દીધેલું છું ને ચાલુ થઈ બી ગયું. ચોક્કસ, અન્ય સ્ટાફ છે આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો કર્મચારીની સમય સૂચકતાને લઈને? આગ નાની હતી પણ કદાચ મોટું સ્વરૂપ લે પહેલા સ્પાર્કમાંથી મોટી ઘટના થતી અટકી ગઈ છે એમની સમય સૂચકતાને લીધે. આજે હમણાં જે આ તક્ષશિલાની જે ઘટના બની એ રીતે અમે લોકો બધા એલર્ટ જ હતા અને એ પ્રમાણે આ જરાક બી આમ સ્પાર્ક થાય એટલે આ ભાઈએ તરત જ અહીંયાથી ફાયર એક્સ્ટિંગ્વિશર લીધું અને તરત જ સ્પાર્ક એ કરી દીધો એટલે આ મોટી ઘટના થતી અટકી ગઈ. ચોક્કસ કહી શકાય કે સ્કૂલના એક કર્મચારીની સમય સૂચકતાને લઈને કદાચ આગ મોટું સ્વરૂપ લે તે પહેલા જ તેને કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું હતું. જોકે જે વિસ્તાર છે ઘીસ વિસ્તાર છે, અહીંયા ફાયરના સાધન ફાયર વિભાગ પહોંચે એ પહેલા જ ફાયરના સાધનો હોવાને લઈને કદાચ મોટી ઘટના ટળી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતની આ શાળામાં આ કર્મચારીની સતર્કતાના કારણે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ. કારણ કે આ સ્કૂલમાં અચાનક જ આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે, પરંતુ અહીંયા ફાયર બ્રિગેડ નહીં પરંતુ સ્કૂલનો જે કર્મચારી હતો એણે જ આ ફાયરનો યુઝ કરીને આ આગને મોટું સ્વરૂપ ધારણ કરતા પહેલાં જ એને બુઝાવી દીધી હતી. રાયચંદ દીપચંદ સ્કૂલમાં આ ઘટના બની હતી જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, પરંતુ આ જે કર્મચારી છે તેણે જ આ જાનહાનિને છે એ ટાળી દીધી હતી અને સ્પાર્કના કારણે જે શોર્ટ સર્કિટ થયું હતું તેના લીધે જે આગ લાગી હતી એ બુઝાવી દીધી હતી. અમદાવાદમાં દાખલા માટે લાઈનો લાગી છે. વહેલી સવારથી જ આ લાઈનો લાગી છે. અમદાવાદની આ વાત છે જ્યાં સુધી વહેલી સવારથી દાખલા માટે અત્યારે લોકોની લાઈનો જોવા મળી રહી છે. અમદાવાદમાં દાખલા માટે લોકો કતારોમાં ઉભા છે. વહેલી સવારથી જ આ કતારમાં લોકોની સંખ્યા જોવા મળી રહી છે. જોકે અહીંયા પૂરતી વ્યવસ્થા છે કે કેમ તેને લઈને હાલ તો પ્રશ્ન છે. સંજય ટાંક અમારી સાથે જોડાયા છે. સંજય, અમદાવાદમાં દાખલા માટે આટલી લાંબી લાઈન જોવા મળી રહી છે, વાત એવી છે, હકીકત શું છે? પંકજ, વહેલી સવારથી જે છે લોકો જે છે તે અહીંયા જનસેવા કેન્દ્ર જે અમદાવાદ કલેક્ટર ઓફિસમાં આવેલું છે ને ત્યાં દાખલા માટે વહેલી સવારથી જ લોકો આવી પહોંચે છે. જોકે થોડા સમય પહેલાં તંત્ર દ્વારા આજે 9 વાગ્યાથી જે છે શરૂ કરવાની જનસેવા કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે 9:15 જેટલો સમય થવા આવ્યો, અત્યારે જ હમણાં જે છે તે દરવાજો ખોલવામાં આવ્યો છે ને જે વહેલી સવારથી જ આ લોકો જે અહીંયા લાઇનમાં આવીને ઊભા હતા તેઓને આવકના દાખલા હોય કે પછી નોન ક્રિમિનલિયર સર્ટિફિકેટ હોય કે પછી અન્ય જે કામગીરી હોય તેઓને જે પણ દસ્તાવેજો લેવાના હોય તો તેના માટે લોકો આવ્યા હતા. તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કેટલા વાગે શરૂ થયું, કેટલા વાગ્યાના આવ્યા? સાહેબ, અમે 7:30 વાગ્યાના ઊભા છીએ અને બાયને જે પોલીસ ખાતું બેસે ને એને અમે પૂછ્યું કે કેટલા વાગ્યા, તો અમુક પોલીસ વાળો એમ જવાબ દે કે 10 વાગે ખુલે અને 11 વાગે ખુલે અને ગયા સોમવારે સાહેબ 2 કલાક અમે ઊભા હતા તો અહીંયાના જ કર્મચારી કે 9 વાગે ખુલી જશે
બરાબર, અમે ખાલી એટલું કેટલા વાગે ખુલશે તો કોક સાહેબ એમ કે 11 વાગે ખુલે, અને અમુક પોલીસ વાળો તો એવા જવાબ કે આ ગ્રાઉન્ડ ની અંદર તમને બેસવા દઈએ ને એ અમારી મહેરબાની છે. બિલકુલ. તો પંકજ, જે છે લોકો અહીંયા સવારથી જ પોતાના જે સર્ટિફિકેટ માટે હોય, આવકના દાખલા માટે હોય, તમામ માટે તેઓ અહીંયા વહેલી સવારથી આવે છે, પરંતુ તેઓને સમયસર જે છે કામ થતું નથી અને તેના કારણે અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે. વ્યવસ્થાનો અભાવ ચોક્કસ અહીંયા જોવા મળી રહ્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ રજા આપશો. નમસ્કાર.